નેત્રંગની ચૂંટણી સભામાં પીએમ મોદીએ બે બાળકોનો ઉલ્લેખ કર્યો અને ગરીબ બાળકોની દયનીય પરિસ્થિતિનો વાયરલ વિડીયો જોયા બાદ મુલાકાત માટે નેત્રંગ ખાતે બોલાવી બાળકોને આવાસ અને ઉજ્જવળ ભાવિ માટે તમામ મદદની ખાતરી આપી હતી. નેત્રંગ સભામાં પીએમ મોદીએ મા બાપ વિહોણા બે બાળકોનો ઉલ્લેખ કર્યો હતો અને ગરીબ બાળકોની દયનીય પરિસ્થિતિનો વાયરલ વિડીયો જોયા બાદ મુલાકાત માટે નેત્રંગ ખાતે બોલાવી બાળકોને આવાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે તમામ મદદની ખાતરી આપી હતી. મોદીએ બાળકોને સભા સ્થળ પાછળ મળવાનો સમય આપ્યો હતો. અવી અને જય બે બાળકોના માતા પિતા 6 વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા હતા, જે બાદ આ નાના બાળકો મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા, જેનો વિડીયો ખજૂરભાઈએ સોશિયલ મીડિયા પર શેર કરતા વડાપ્રધાન મોદીને તેની જાણ થતાં બંને બાળકોને નેત્રંગ બોલાવ્યા હતા, જ્યાં બંને સાથે મુલાકાત કરી તેમને આવાસ અને ઉજ્જવળ ભાવિ માટે તમામ મદદની ખાતરી આપી હતી. આ બંને બાળકો પૈકી અવિને કલેક્ટર અને જયને ઇજનેર બનવું હોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તમે શું કરો છો? અમે ભણીએ છીએ. અચ્છા, મમ્મી પપ્પાને શું થયું હતું તમારે? બીમારીમાં. ક્યારે ઓફ થઈ ગયા? બહુ વર્ષથી. અચ્છા, તો તમે બંને ભાઈઓનું દેખરેખ કોણ રાખતું હતું? આજુબાજુવાળા. પછી શું થયું? પછી જાતે. અચ્છા, શું કરતા હતા જીવવા માટે તમે? મહેનત કરીને જીવતા હતા. શું કરતા હતા મહેનતમાં? કંઈ કામે જવું પડતું હતું. આજે નરેન્દ્ર મોદી સાહેબને મળ્યા છો, શું કીધું એમણે? એ કંઈ ઘરની પરિસ્થિતિ પૂછી. પછી બીજું શું કહ્યું? પછી બીજું અને ભણવા માટે લઈ જવાના હતા, મોટી સ્કૂલમાં લઈ જવાના છે. કેવું લાગે તમને આવું જ્યારે પીએમ તમને એવું કીધું તો કેવું લાગે છે તમને? મજામાં. અચ્છા, શું બનવા માંગો છો મોટા થઈને? એન્જિનિયરિંગ. આજે જે રીતે આ અવી અને જય એ વિદ્યાર્થીઓ માટે મોદી સાહેબે જે જનજાતિ સમાજના આ નાના નાના દીકરાઓ માટે જે હેત વરસાવ્યું છે અને આશીર્વાદ આપ્યા છે, ખરેખર એ અમારા સમાજ માટે પ્રેરણાદાયી છે. અને જનજાતિ સમાજના એમપી તરીકે હું પોતે હૃદયથી આભાર માનું છું. અને આ મોટો દીકરો મારી જ શાળામાં તાપીવન વિદ્યાલયમાં અભ્યાસ કરે છે, મારો શાળા પરિવાર અને આ વિદ્યાર્થીને તમામ રીતે મફત શિક્ષણ આપે છે અને સરકાર તરફથી મળતી 3,000ની સહાય પણ આ દીકરાઓના ખાતામાં રેગ્યુલર જમા થાય છે.